चौपड़ी मार पेज नंबर 51 पर उदाहरण नंबर 1 बराबर सौथी पहला सरेराश नफा पद्धति पागड़ी गणवानो पहला उदाहरण आप चर्चा करी तो रकम में तमने एवं कीधु कि नीचे आपेल माहिती पर निलेश और निकुंज की भागीदारी पेढ़ी की पागड़ी की किंमत छेल्ला 5 वर्ष सरेराश नफा 3 वर्ष की खरीदी जेटली बनी छेल्ला 5 वर्ष नफो नीचे प्रमाण तमने रकम प्रमाण 2011-12 નો નફો 2 લાખ આપેલો છે 12-13 નો નફો 2-10 આપેલો છે 13-14 નો નફો 1 કરોડ આપેલો છે 14-15 નો નફો 2,15,000 આપેલો છે 1500 નો નફો 2,20,000 આપેલો છે અને પગડીની કિંમત આ 5 વર્ષના નફાની 3 વર્ષની ખરીદી જેટલી ગણવાની છે હવે તમે 5 વર્ષનો આ જે નફો જોશો તો બીજા વર્ષે નફો વધે છે પાછો ત્રીજા વર્ષે ઘટે છે પાછો વધે છે પાછો ઘટે છે એટલે જ્યારે નફામાં આ રીતે વધઘટ થાય છે ત્યારે આ સરેરાશ નફાની પદ્ધતિ એ જ પાવડી ગણાય બરાબર યાદ રાખજો ફરી કહું છું જ્યારે સરે નફામાં વધઘટ થતી હોય છેલ્લા 5-6 વર્ષના નફામાં આ રીતે વધઘટ થતી હોય વચ્ચે કોઈ વર્ષે ખોટ પણ આવી જાય બરાબર તો એવા સંજોગોમાં સરેરાશ નફાની આ સાદી સરેરાશ નફાની પદ્ધતિ જ કામ લાગશે હવે હમણાં આપણે જે સૂત્ર જોયું એ પ્રમાણે સરેરાશ નફો તો કુલ નફો છેદમાં આપેલા કુલ વર્ષો તો કુલ નફો તમે જોશો તો આ જે 5 વર્ષનો નફો આપેલો છે એનું ટોટલ લેવાનું 2,10,000 1,90,000 2,15,000 અને 2,20,000 આ 5 વર્ષનો નફો લખી છેદમાં કુલ 5 વર્ષ બરાબર હવે આપણે આ 5 વર્ષના નફાનું ટોટલ કરીશું સરવાળો કરીશું તો 10,35,000 થાય છે અને છેદમાં 5 વર્ષ તો સરેરાશ નફાની રકમ આવશે 2,60,000 આ તમારો સરેરાશ નફો આવ્યો એટલો આવ્યો 2,07,000 હવે જે સરેરાશ નફો 5 વર્ષના આધાર આપણે ગણ્યો હવે એની 3 વર્ષની ખરીદી કરવાની છે બરાબર માટે પાગડીનું સૂત્ર બનશે કે સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો જે આપણને 3 વર્ષ કીધા છે તો 2,07,000 નો આ જે સરેરાશ નફો છે એના ગુણ્યા 3 કરીશું તો 6,21,000 આ તમને પગડી મળી આ તમારો જવાબ